સ્વાધ્યાય 5.3 નો ક્વેશ્ચન નંબર 2 જો આપણે આજે જોવાનું છે ભાઈ, કે નીચેના સરવાળા આપણે શોધવાના છે. મતલબ કે કાલે આપણે પ્રશ્ન પહેલો જોયેલો હતો, એમાં એ મુજબ નો હતો પ્રશ્ન કે ભાઈ આપણને કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય બરાબર, અને એના આપણને પદ આપેલા હોય, અને આટલા પદોનો આપણે સરવાળો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો હતો. હવે આપણે પ્રશ્ન જોયો બરાબર. આજે બીજો પ્રશ્ન જોવાનો છે કે નીચેના પદોનો આપણે સરવાળો શોધવાનો. બીજા એક કીધેલું છે કે આ બધી સમાંતર શ્રેણી છે બરાબર, એટલે આપણે એ જોવાની જરૂર નથી કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. પરંતુ આપણે કાલે જે બે સૂત્ર ભણ્યા હતા, પેલું સૂત્ર આવું જોયું હતું કે SL બરાબર NA / 2 અંશમાં 2 -1 - અને બીજું એક સૂત્ર જોયું હતું આપણે SL બરાબર N / અંશમાં 2 - L બરાબર. આ બે સૂત્ર આપણે ભણ્યા હતા, એમાં કાલે આપણે જે વાત કરી હતી આ સૂત્રની વાત બરાબર. હવે આજે જે વાત કરવાની છે બરાબર, કે આ સૂત્રની આપણે વાત કરીએ કે SL બરાબર N / A બરાબર N / A બધાય, એટલે કે કોઈ પણ રીતથી દાખલ કરી હતી આપણે, જો આપણે જોઈએ બરાબર, તમે એમ થાય પણ આ રીતથી દાખલ કરો એ રીતથી કરી હતી, તમે થાય કે આ રીતથી દાખલ કરો તો આ રીતથી પણ દાખલ થઈ જ જાય. હવે અહીંયા N એટલે શું થાય તો કે પદ, ટોટલ પદો કેટલા આવ્યા. તો આપણે આ સમાંતર શ્રેણીમાં જોઈએ તો શરૂઆત 7, પછી 10 ગુણાક 1 તૃતીયાંશ, પછી 14, અને અપ ટુ પછી ક્યાં સુધી ભેગી છે 84 ભેગી છે બરાબર. તો આમાં આપણા પાસે સૌથી પહેલી વસ્તુ શું નથી, n શું નથી આપણા પાસે, તો પહેલા તો આપણે n ગોતવા આપણે બરાબર. આગળના પ્રશ્નમાં આપણને n આપેલા બરાબર, તો આમાં આપણે એન ગોતવા માટે થયું, અને ફરી પાછું આપણે સ્વાધ્યાય 5.2 માં જે સૂત્ર મળ્યા હતા એમએન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડીની પદ્ધતિથી પેલા હું સૌ પ્રથમ એન ફાયદા હું કરીશ. કેમ ભાઈ, તો કે આ આપણું પ્રથમ પદ કહેવાય બરાબર, આ આપણું અંતિમ પદ છે. શું છે? અંતિમ પદ છે બરાબર. 84 એ સમાંતર શ્રેણીનું અંતિમ પદ, એટલે આપણે એને એલ એ બોલી શકીએ અને એ એન એ બંને કહી શકીએ, અને તફાવત આપણને મળી જાય છે. આ ત્રણ વસ્તુ ઉપરથી આપણે સૌ પ્રથમ શું ફાઇન્ડ આઉટ કરી નાખવાનું, એન ફાઇન્ડ આઉટ કરી નાખવાનું, શું કરી નાખવાનું, એન ગોતવાના, અને ત્યારબાદ આપણે સરવાળો એટલે કે એસ ઓફ એન કરવાનું બરાબર. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. ચલો આ દાખલામાં સૌ પ્રથમ આપણને ભાઈ તો ભાઈ એ કેટલા આવ્યા, અંતિમ પદ કેટલું આવ્યું, તો હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવાના ભાઈ, તો કે n ગોતવાના n. તો ચલો સૂત્રમાં આપણે કિંમત લઈ લઈએ એટલે n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ e, એટલે આ સૂત્ર કેમ કર્યું, તો કે ભાઈ પેલા આપણે n ગોતવાનું, શું ગોતવા આપણે n બરાબર. તો an મને આવ્યા એટલે અંતિમ પદ 84 આવી, a મને 7 આવ્યા, n મને ખબર નથી, અને d કેટલા આવ્યા 3.5, કેટલા આવ્યા 3.5. ચલો 7 આ બાજુ આવે તો માઇનસ 84 માઇનસ 7 ને n માઇનસ 1 ઇન્ટુ 3.5, ભાઈ 84 માંથી 7 ગયા કેટલા આવશે, 77 વધે ને બરાબર. તો 77 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 3.5. હાલો ભાઈ 3.5 ગુણાકાર પાસે આ બાજુ આવે તો આવું રીતના લખી શકો 77 હવે આપણે ખબર છે ભાઈ છેદ નો છેદ ક્યાં જાય, અંશમાં, ક્યાં જાય છેદ નો છેદ, અંશમાં, અને અંશ નો છેદ છેદમાં જાય.
તો આ 10 છે એ 77 પાસે વયા ગયા, તો કેટલો જવાબ આવ્યો? ના છેદ માં n માઈનસ 2. હવે તમે 770 ને 35 વડે ભાગો ભાઈ, તો 35 2 70 થાય. કેટલા થાય? 35 2 70. 7 શેષ વધી એટલે ઈ 0 એટલે જોડાઈ ગયા, આ કેટલા થઈ ગયા? 70. તો હજી 35 2 70 મતલબ તમે જવાબ કેટલો મળ્યો? 22 બરાબર n માઈનસ 1. નવી માઈનસ 1 આ બાજુ આવે તો n બરાબર કેટલા પડશે ભાઈ? આપણને 23. કેટલા પડશે? તો આ બની 1 થયા. શું ભાઈ? સૂત્ર આવશે જવાબ મળશે 1086.5. કેટલો મળશે? 1086.5 આપણને જે જવાબ મળ્યો એ પડશે 1046.5. જવાબ મળ્યો 20 પોતાનો સરવાળો કે ભાઈ એન બરાબર તમને 20 આપેલા હશે, બાકી ખબર ના પડતી હોય કામ થોડુંક યાદ રાખવાનું. 7 + 10 ગુણા બે પૂછ્યા 14 બીજો અંતિમ પદ શું આવ્યું? 10 આવ્યું. તો આવતી પેલા આપણે શું ગોતી લઈએ? એ ગોતી લઈએ.
તો સૂત્ર પહેલું a બરાબર a વત્તા a માઈનસ 1 ઇન્ટુ b. તો a કેટલા આયા? 10. a કેટલા આયા? 24. n ના n અને d કેટલા આયા? માઈનસ કેટલા આયા? માઈનસ. ચલો 34 આ બાજુ આવે તો 10 માઈનસ 34 બરાબર n માઈનસ 1 અને આ માઈનસ કેટલા? માઈનસ. ચલો 10 માંથી 34 ગયા તો જવાબ આવ્યો માઈનસ 24 બરાબર n માઈનસ 1 અને આ માઈનસ 2 ના માઈનસ. હવે તો આ માઈનસ 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો માઈનસ 24 ના છેદમાં માઈનસ 2 બરાબર શું જવાબ આવશે? n માઈનસ 1. ચલો અંશ અને છેદ માઈનસ માઈનસ પૂરી ગયા તો 24 ના છેદમાં 2 તો 12 જવાબ આવે તો n માઈનસ 2 અને માઈનસ 1 આ બાજુ આવે તો જવાબ શું મળ્યો? 13. મતલબ કે ભાઈ કેટલા પદો આવ્યા? 13 આવ્યા. કેટલા આવ્યા? ચલો મને પદો મળી. હવે તો હવે આપણે રાજા કેમ તો કે ભાઈ કોઈ પણ સૂત્રની મદદથી તમે સરવાળો છે ગોતી શકો. તો આપણે સૂત્ર લખીએ sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l. ભાઈ કેટલા પદોનો સરવાળો કરવાનો છે? તો કે 13. કેટલા પદોનો? 13. ચલો n કેટલા આવ્યા? 13. a કેટલા આવ્યા? 34. અંતિમ પદ 10. તો 13 ના છેદમાં 2 34 માં 10 નાખીએ તો આનો જવાબ કેટલો આવશે? 44. બરાબર સબક ગુણાકારનો છે. હવે અહીંયા છેદ છે 22 2 44. આ 2 અને આ 2 ઉડી ગયા છે. અહીંયા બધા 13 ગુણ્યા 22 બરાબર. તો 13 નો ને 22 નો ગુણાકાર કરીએ 13 2 26 એટલે 13 2 26 તો 6 8 2 મતલબ કે 13 પદોનો સરવાળો કેટલો થાય? 286 થાય. કેટલો થાય? 286. ક્લિયર? બરાબર. આ રીતે દાખલો હતો. આગળ વધીએ. માઇનસ 5 માઇનસ 8 માઇનસ 11 અપ ટુ માઇનસ 230 આપેલા છે. બરાબર. તો સૌ પ્રથમ આપણને આમાં જે જે વસ્તુ આપણને ખબર હોય તે લખી નાખવાની. તો કે ભાઈ મને એ ખબર છે કે આમાં મને એ આવ્યા. હવે તો કે થોડુંક વિચારવાનું કે આપણે આગળ પણ કીધું હતું કે સમાંતર શ્રેણી નો તફાવત છે ને આવું માઇનસ માઇનસ આવે ને તો આપણી બધાની ભૂલ પડશે. પ્લસમાં લખવો કે માઇનસમાં લખવો? તો કે આ સમાંતર શ્રેણી છે એ વધે કે ઘટે? તો કે જો આ ઘટે છે કે માઇનસ 5 થી માઇનસ 230 હોય કે આપણો તફાવત કેમાં આવે? માઇનસમાં જવાનો. જો તફાવત ગોતીએ તો ડી બરાબર એ ટુ માઇનસ એ વાય. ચલો એ ટુ મને માઇનસ આ રહ્યા. જો આ ખાસ યાદ રાખજો આ એક સૂત્રના માઇનસ એ વન છે એ મને માઇનસ 5 આવી છે. આ માઇનસ 8 ને ઓછે ઓછે વત્તા તો ડી કેટલા પીડા મને? માઇનસ 3 પીડા. કેટલા પીડા? માઇનસ 3. ક્લિયર અહીં સુધી? ભાઈ ડી મને માઇનસ 3 પીડા. ત્યારબાદ અંતિમ પદ તમને આવેલું છે એને કેટલા આવ્યા? માઇનસ 230 આવ્યા. કેટલા આવ્યા? માઇનસ 230 આપેલા. તો સૌ પ્રથમ આપણે પદ ગોતી લઈએ. માઇનસ 5 આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ 5. કેટલા થઈ જાય? પ્લસ 5. તો આ એટ માઇનસ 1 અને માઇનસ 3 ના માઇનસ. માઇનસ 230 માંથી વત્તા 5 ગયા તો માઇનસ 225 અહીંયા એન માઇનસ 1 અને અહીંયા માઇનસ 3. હવે તો કે માઇનસ 3 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર તો માઇનસ 225 માઇનસ 3 બરાબર એન ઓછા 1. માઇનસ માઇનસ ભૂલી ગયા તો 225 ના છેદમાં 3 બરાબર એન માઇનસ 1. હવે તો કે ભાઈ 225 ને તમે 3 વડે ભાગો તો જવાબ કેટલો આવે? તો કે 3 7 21 થયા. તે અહીંયા એક શેષ લીધી એટલે જવાબ પડશે તમને 75. કેટલો પડશે? 75 બરાબર n માઇનસ 1. તો n બરાબર માઇનસ 1 આ બાજુ આવે શું થઈ જાય? પ્લસ. n બરાબર કેટલા મળ્યા? 76. કેટલા મળ્યા? 76 મળ્યા. બરાબર. એટલે સુધી કર્યું. હવે તો કે બસ n મળી ગયા છે એટલે હવે આપણે સૂત્રની મદદથી દાખલો કરી શકીએ. sn બરાબર n દુત્યા હોસ કૌંસમાં a વત્તા l. તો કે ભાઈ કેટલા પદ છે? તો કે ટોટલ આ 76 પદ છે. કેટલા છે? 76 પદ છે. નિરાતે નવરા બેઠા હોય ને ગણતું
76 હતા બરાબર વિશ્વાસ ના હોય તો બરાબર તો આ એક કેટલા આવ્યા 76 ના છેદ માં 2 હાલો એ કેટલા છે -5 -5 એ કેટલા છે -8 આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અરે ભાઈ 76 ના અડધા કેટલા થાય 38 થાય 38 બરાબર -5 ના -5 વધ્યો છે ઓછા એટલે 230 જવાબ મળ્યો 8930 પણ કેવો માઈનસ આ પાછું ન પડે બરાબર તો 76 પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને -8930 મળ્યો બરાબર તો આ મુજબ બધા ક્લિયર એટલું મગજ ના લખ્યું